પછી હેડિંગ છે, શું આવા પાપો ધોવાય? પ્રશ્ન કરતા, કોઈને આપણાથી દુઃખ પહોંચાડીએ અને પાછી આપણે પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ, પણ એને જબરજસ્ત આઘાત ઠેસ વાગી હોય તો એનાથી આપણને કર્મ ના બંધાય? હવે આ એક્સ્ટ્રીમ લેવલની વાતો છે કે સામે આઘાત કરી નાખે એવી સ્થિતિ થઈ ગઈ તો શું સમજવું? પણ દાદા કહે છે કે ભાઈ આ ઉપાય સમજો. પેજ નંબર 180 દાદાશ્રી, આપણે એના નામના પ્રતિક્રમણ કર્યા કરીએ ને, એને જેટલા પ્રમાણમાં દુઃખ થયું હોય એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવા પડે. પ્રશ્ન કરતા, સાસુએ વહુને કહ્યું ને પેલી વહુએ આપઘાત કરી નાખ્યો ત્યાં સુધીનું થયું, એમાં એ મરી ગઈ, પછી એનું પ્રતિક્રમણ કરીએ તો સામાને શાંતિ થાય? દાદાશ્રી, આપણે તો પ્રતિક્રમણ કર્યા કરવાના, બીજી જવાબદારી આપણી નથી, અને જો જીવતો હોય ને તો આપણે કહેવું. શું નામ છે આપનું? પ્રશ્ન કરતા, ચંદુભાઈ. દાદાશ્રી, તે જીવતો હોય તો આપણે એને કહેવાય કે આ ચંદુભાઈ માં અક્કલ નથી, તમે એને માફ કરજો, એવું કહેવું પડે આપણે. એટલે ખુશ થઈ જાય, આપણી અક્કલ ઓછી છે એવું દેખાડ્યું કે સામો ખુશ થઈ જાય, એવું કહેવું કે ચંદુભાઈમાં કંઈ બરકત નથી, અક્કલ નથી, તેથી આ તમને આવું કર્યું, એટલે આવું થયું હશે, એવું કહીએ એટલે પેલો ખુશ થઈ જાય. એટલે આ શું છે કે આ જે હોશિયારીનો અહંકાર, વિશેષતાનો અહંકાર, આઈ એમ સમથિંગ ગ્રેટ ધેન અધર્સ, એ અહંકાર જ દુઃખ આપે છે. અને જેટલો અહંકાર ભારે ને એટલું સામાન્ય ભારે દુઃખ પહોંચે છે. અને એની અપોઝિટ જ્યારે કરીએ, હું સાવ અક્કલ વગરનો છું, મૂરખ છું, નકામો છું, આ બરકત વગરનો છું, તો પછી આપણો અહંકાર ઉતર્યો કહેવાય. આવો અહંકાર બોલે ને એ બહુ મોટી શક્તિ કહેવાય, એ પાછો ફર્યો કહેવાય. અને જો અહંકાર ઉતર્યો ને તો પછી પેલાને ઘા રૂજાશે. એટલે આ એક રીત અનુભવ. એટલે આમાં શું છે કે દાદાએ આ અનુભવને રીત આપી છે કે ભાઈ આ જ રીતે સામાનો રૂજાય એવો છે. કારણ બોલીને તરછોડ વાગી છે તો પોતાની જાતને ભોગવીને એનો રાહ રૂજાવો. પછી હવે આગળનું એક સિમ્પલ એક્ઝામ્પલ બતાડે છે કે આપણે કંઈક એવું બન્યું, એનો હાથ ભાંગી નાખ્યો, પછી બતાડે છે હાથ ભાંગી ગયા પછી જો કદી એટલું કહીએ ને તો હાથ ભાંગી જવાની ખોટ ના ગણે, પેલો ખુશ થઈ જાય. કારણ કે ભાંગી જવો એ ડિસાઇડેડ નિશ્ચિત હતું, પણ નિમિત્ત આપણે હતા, તે નિમિત્ત થઈ ગયું એટલે વાળી દીધું, રકમ જમા ઉધાર થઈ ગઈ. બોલો, હાથ ભાંગી નાખ્યો હોય, અહંકાર જુદો છે અને શરીર જુદું છે, શરીરનો હાથ ભાંગ્યો છે, પેલો અહંકારને જો પોષણ મળી ગયું તો કશો વાંધો નહીં, કહેશે માફ કરી દે આપણે. એટલે બોલો, અહંકારને પોષી એને જે ઘા વાગતો હોય છે ને, દેહની દુઃખ કરતાં અહંકારને ઘા પડ્યાનું બહુ દુઃખ મોટું હોય છે, અને એ મટાડતા આપણને આવડવું જોઈએ, તો જ આપણે એના સકંજામાંથી, વેરમાંથી, આંકડામાંથી છૂટી શકીશું. અને આ ઉપાય આવું બોલવું પડે કે છે. અને એ બોલાય ક્યારે? તો કે આપણે અહંકારનો ફાંકો ઉતાર્યો હોય, અક્કલ વગરનો, અમૂરક, બરકત વગરનો, ઠેકાણા વગરનો છે, તમને બહુ મુશ્કેલી, એવું ખૂબ દિલથી દિલ હોય ને તો જ આ બુદ્ધિ અહંકારને, હંમેશા બુદ્ધિ તો અહંકારને ચગાવે છે અને સામાન કચડાઈ જાય છે, પોતે દિલથી પાછો ફરે બુદ્ધિ અહંકારને બાજુમાં રાખીને, તો પછી અહંકાર ઉગડ્યો એટલે ઉતર્યો તો સામાન્ય રૂજાય. આ એક સમજવા જેવી વાતો છે કે આ અહંકારના લેવલે કેવા દુઃખ અપાય છે અને અહંકારને ડાઉન લાવવાની રીત કેવી રીતે છે, તો સામાન્ય રૂજાય, સામાન્ય સામો ખુશ થઈ જાય, માફ કરી દે આપણને. પછી હેડિંગ છે આમ ફાંસી આપતાય ને લેપ. પ્રશ્ન કરતા, માટા ભાવ થઈ જાય છે પણ તરત જ એમ થાય છે કે આ મેં ભૂલ કરી. દાદાશ્રી, એટલે આ તમને કહું કે રેટીમાં જે ડિસ્ચાર્જ ભાવ છે એ માઠા ભાવ છે. ડિસ્ચાર્જમાં માઠા ભાવ થાય છે અને ચાર્જ થતું નથી. માઠા ભાવ ઉપર તરત જ એમ કહે છે કે આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. એ શું કહે છે? સંયમ. નહીં તો માઠા ભાવ થાય તેની સાથે એકાકાર થવું, એનું નામ અસંયમ. પણ જુદું ને જુદું જ રહે છે ને માઠા ભાવથી. આપણી માટે કેટલું સિમ્પલ આપી દીધું કે ભાઈ આ ચંદુભાઈને અવળા ભાવ થાય, અને તમે અંદરથી નક્કી કરો અથવા તો બતાડો કે હે ચંદુ આ ઊંધું છે, ઊંધું છે, આ ખોટું કરે છે તું, બહુ થઈ મોટા મોટું સંયમ પરિણામ. જે સંયમ માટે આખી જિંદગી કપડાં બદલીને કે દીક્ષા લઈને ઘરવા જાય છે, છતાંય સંયમ ઊભો થવો મહા મુશ્કેલ છે. અને આ આપણને અક્રમ વિજ્ઞાનની કેવી બલિયારી છે કે સહેજમાં સંયમ ઊભો થાય છે, અને માઠા ભાવ સાથે, માઠા એટલે કશાય ભાવ, સંસારી ભાવને માઠા ભાવ કહેવાય છે, અને મોક્ષ તરફના ભાવને પ્રશસ્ત ભાવ કહેવાય. કે આ સંસારી ભાવ નથી, આમાં સંસારી ભાવ છે, બીજાને દુઃખ આપે, ત્રાસ આપે. હવે પ્રકૃતિથી બીજાને દુઃખ પહોંચતું હોય
અને પોતે મય પ્રકૃતિનો વાંધો ઉઠાય છે, આ ખોટું થાય છે, આવું ના હોવું છે, તો એ સંયમ ભાવ કહેવાય છે. અને એમાં એકાકાર થવું એનું નામ અસંયમ. અને આપણા જ્ઞાનથી આ જુદાપણાની જાગૃતિ રાખવાનો પુરુષાર્થ કરીએ અને પ્રકૃતિનો વિરોધ કર્યા કરીએ, એટલે એ સંયમ પરિણામ ઊભું થયું. અને સંયમથી એટલી બધી શક્તિઓ ધીમે 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 વધતી જાય કે પેલા દોષો ખલાસ થઈ જાય એક દાડો. પેજ નંબર 181 પ્રશ્ન કરતા. હા હા દાદાશ્રી, હવે માઠા ભાવ ઇફેક્ટિક વસ્તુ છે, ટાળ્યા ટળે નહીં. અને અત્યારે આ ચંદુલાલ કોકને ટડકાવે તો તમને મય એમ થાય કે આમ ન હોવું જોઈએ? આ પોતાના જ મન વચન કાયાથી અંદરથી બોલો, કોઈને દુઃખ થાય એવું ટડકાવી નખાતું હોય, આપણે નોકરને વળી મૂકીએ કંઈક સેટ થઈને, કે પછી કંઈક કામ કરતા હોય તો કંઈક જોડેવાળાને દુઃખ આપી દઈએ, તે જ વખતે જો અંદરથી આપણે કહીએ ને, હે તે કેમ આવું કર્યું, આવું કરાતું હશે, તો બહુ મોટું સંયમ પરિણામ કહેવાય કે છે. પછી એ સેને માટે એવું થાય એટલે ચંદુલાલ કરે તે તમે જાણો, આ મય આવું કરે છે તે તમે જાણો, અને તમે જાણનારા એ બેઉની વાતને, સંયમ પરિણામને જાણનારા અસંયમને જાણનારા એ તમે પોતે અનુભવમાં આવે છે ને? પ્રશ્ન અક્રમ વિજ્ઞાન કદાચ તન્મય આકાર થઈ જાય છે ને, ત્યાં પણ એક સ્ટેપ આપણને આગળ બતાડે છે કે મૂળ આત્મા તરીકે તમને હું જુદો પડી ગયો. આ બાવો મંગળદાસ જોડે તન્મય આકાર થાય છે. બોલે અસંયમને જાણનાર પોતે આત્મા છે, અને સંયમ વર્ત્યો તોય જાણનાર પોતે આત્મા છે. અજાગૃતિથી અસંયમ થઈ જશે, જાગૃતિથી સંયમ રહેવાશે, અને એની ઉપરે આ પ્રજ્ઞા ભાવ એવો છે કે પોતે જુદો રહી શકે. એટલે આ તો આખે વિજ્ઞાનથી આ લેવલે આપણને પદ મળ્યું છે, સંયમ અસંયમથી ઉપરનું પદ. છતાં આપણે કહીને કે અસંયમને જાણકાર તરીકે રહીને દુરુપયોગ કરવા માગતા નથી, પણ આ સ્થિતિ આપણી થઈ છે ને, જે અસંયમ થયો ભાગ એનું જ્યારે આપણે કલાક પછી બે કલાક પછી પણ ખૂબ પસ્તાવો લઈને ધોઈ નાખીએ તો સંયમમાં પાછા લઈ આવ્યા કહેવાય. જે અસંયમ ભાવ થયેલો એમાંથી પાછું સંયમમાં વાળી લીધું આપણે. એટલે આપણે જુદા હોઈશું તો આ દોષોને જે અસંયમ થઈ જાય એવું બન્યું હોય તો એ સંયમમાં પાછા ખેંચી લાવી શકીશું. પછી પ્રશ્ન કરતા. હા દાદાશ્રી, હા આ બધો તાલ જોયા કરો. એક જજ મને કહે કે સાહેબ તમે મને જ્ઞાન તો આપ્યું, અને હવે મારે કોર્ટમાં ત્યાં દેહાંડનની શિક્ષા કરવી કે નહીં? ત્યારે મેં એને કહ્યું એને શું કરશો, દેહાંડનની શિક્ષા નહીં આપો તો? એણે કહ્યું પણ મારે દોષ બેસે. મેં કહ્યું તમને મેં ચંદુલાલ બનાવ્યા છે કે શુદ્ધાત્મા બનાવ્યા છે? ત્યારે કહે શુદ્ધાત્મા બનાવ્યા છે. તો ચંદુલાલ કરતા હોય તેના તમે જોખમદાર નથી, અને જોખમદાર થવું હોય તો તમે ચંદુલાલ છો. તમે રાજી ખુશીથી ભાગીદાર થતા હો તો અમને વાંધો નથી, પણ ભાગીદાર ના થશો. પછી મેં એને રીત બતાવી કે આ કહેવું કે હે ભગવાન, મારે ભાગે આ કામ ક્યાં આવ્યું તે, એનું તમે પ્રતિક્રમણ કરજો. બીજું ગવર્મેન્ટના કાયદા પ્રમાણે કામ કરે જજો. બસ આ જુદો પાડીને પસ્તાવો લીધો તો જોખમદારીમાંથી છૂટ્યા આપણે. એટલે જ્યાં જ્યાં પ્રકૃતિથી અવળા કામો થતા હોય તો મહી આટલું ખાસ કરવા જેવું કે કેમ મારી આ ભૂલ થાય, આવું અથવા તો વાતો જ કરો, ચંદુ કેમ તે આવી ભૂલ કરી, તને ખબર પડે છે, આ ભાન પડે છે, કેવું દુઃખ થાય છે, તું માફી માંગ, પસ્તાવો લે. એટલે વાતચીતનો પ્રયોગ બહુ ઊંચી ચાવી છે જુદા પડાની, અને જોખમદારીમાંથી છૂટતા પણ જઈ શકે એવી સબરી ચાવી છે. અને આ જુદાપણા માટે તો આ 12મી આપતાણના 150 પાના છે શરૂઆતના, અદ્ભુત જુદા પડવા માટેની ચાવીઓ બતાડી છે મારી. એ 150 પાના તો ખાસ સ્ટડી કરતા જઈ અને જુદાપણાની જાગૃતિનો પ્રયોગ વધારવા જેવો છે. તો બહુ મોટું આ જેમ પ્લગ ઘાલીને પછી તમે પંખા બંધ કરવા જાઓ ના થાય, પ્લગ ડિસ્કનેક્ટ કરો ને પછી ઝડપથી બંધ થતું જાય, એ જાતે જ એનો પાવર તૂટી ગયો. એ છૂટા પડ્યા ને એટલે પ્રકૃતિમાં પાવર ભરાવવાનો સ્ટોપ થઈ ગયો, પછી એકલું મિકેનિકલ ભાગ છે. અને પછી જે પસ્તાવો લેતા જઈએ તો ઝડપથી ચોખ્ખું થઈ શકે. પછી હેડિંગ છે પછી ન રહે જવાબદારી. પ્રશ્ન કરતા, પ્રતિક્રમણ કરવાથી છૂટી જવાય એવો ખ્યાલ જો આપણે રાખીએ તો બધા લોકોને સ્વચ્છતાનું લાયસન્સ મળી જાય? દાદાશ્રી ના, એવી સમજ નહીં રાખવાની, વાત એમ જ છે. પેજ નંબર 182. આપણે પ્રતિક્રમણ કરવું, પ્રતિક્રમણ કર્યું એટલે આપણે છૂટા, તમારી જવાબદારીમાંથી તમે છૂટા. પછી એ ચિંતા કરીને માથું ફોડીને મરીએ જાય તેની હવે તમારે કશી લેવા દેવા નહીં.
અને ખરેખર તો આપણે કઈ દુઃખ ના થાય એ પહેલા સ્ટેપ જાગૃતિ રાખીએ છીએ. આ તો કહે કે કેટલું મોટો ગુનો થઈ ગયો હોય ને તોય આ પ્રતિક્રમણ બચાવે એવું આપણને દાદાજી સમજાવી રહ્યા છે. એ દુરુપયોગ કરવા માટે નથી એક વાત છું. પ્રશ્ન કરતા, આપણે પ્રત્યક્ષમાં સોરી કહીએ છીએ ત્યારે તેમાં જુનિયર માણસને કહીએ તો તેના મગજમાં એટલી બધી રાય ચડી જાય છે કે જેનો કોઈ હિસાબ નહીં. દાદાશ્રી, એવું કશું કહેવાનું નહીં. જો આપણે બોલ છૂટી ગયો પછી આપણને પસ્તાવો થાય છે કે નહીં? પસ્તાવો થાય એટલે પ્રતિક્રમણ કરીએ છીએ, પછી યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ, તમે એના જવાબદારી નથી. એટલે અમે આ કહ્યું કે એમની જવાબદારી અમે માથે સ્વીકારીએ છીએ, કારણ કે તમે જો આટલું કરો ને તો પછી તમારી જોખમદારી નથી. પછી એની વકીલાત કરતા અમને આવડે, પણ અમારું આટલું અમારું કહેલું કરો, પછી તમે કાયદામાં આવી ગયા એટલે પછી વકીલાત પછી જે થાય એ તો અમને આવડે, અમે પહોંચી વળીએ, પણ આટલું અમારું કહ્યું કરો તો બહુ થઈ ગયું. એટલે આ શું કુદરતની કોર્ટમાં, એની પાછળ શું વિજ્ઞાન બતાડે છે દાદા, કે તમારો આચરણ એ ગયા ભાવના બીજમાંથી ફળ આવ્યું છે, અને આજે નવું બીજ તમે નાખો છો પ્રતિક્રમણ કરીને, અથવા તો પાછલા બીજને તમે બાળી નાખો છો તો આવતા ભાવની સેફસાઈડ થઈ જશે. એટલે આ અંદરના વિજ્ઞાનથી દાદા ખુમારાથી ઓથોરિટી લે છે કે તમે આટલું કરો ને પછી અમે પહોંચી વળીશું, તમને બધી રીતે બચાવી લઈશું, આ સંસારમાં ભટકાવવામાં તમને પાછા ખેંચી શકીશું અમે, પણ તમે જો એ પેલા દુઃખ આપો ને અહીં ખુશ થયા કરો તો અમે તમને કોઈ રીતે બચાવી નહીં શકીએ. અને તમે દુઃખ અપાઈ ગયું, ભયંકરમાં ભયંકર રીતે અપાઈ ગયું, તમે દિલથી પસ્તાવો કર્યા જ કરો છો તો અમે તમને બધી રીતે બચાવી શકીશું, એવું આમાં આપણને કંઈ ચેત એ બતાડે છે. કે એટલી બધી કંઈને આ કરુણાથી આખો રસ્તો બતાડે છે કે ખરાબમાં ખરાબ જાતની પ્રકૃતિ હોય, આખી જિંદગી બીજાને દુઃખ આપતો હોય, પણ જો આટલું અંદર કરતો હશે તો પછી દાદા કહે છે અમે અમારા જવાબદારી લઈએ છીએ, જાઓ તમને બચાવી લઈશું. આપણા આપણા કહેવાથી સામો આપઘાત કરે એવી દશા થઈ ગઈ હોય તો આપણે પા અડધો કલાક પ્રતિક્રમણ કર કર્યા કરું કે અરે રે મારી આવી દશા ક્યાંથી થઈ, આવું મારા નિમિત્તે બધું, પછી આપણી જવાબદારી નથી. એટલે આમાં ગભરાવું નહીં, આટલે સુધી અમારું આ પાળ્યું તે પછી આગળના કોર્ટનું બધું અમે અમારે માથે રાખીએ છીએ, ઝઘડો ઊભો થાય તે એને અમે પતાવી દઈએ, પણ આ આટલે સુધી જાઓ ને તો બહુ થઈ ગયું, જેટલો હિસાબ છે એટલું જ, બહુ ઊંડું ઉતરવા જેવું છે નહીં. પ્રતિક્રમણ એટલું બધું ક્રિયાકારી છે અક્રમ વિજ્ઞાનનું અને આ જ્ઞાન જાગૃતિ પછીનું, એ ગમે તેવા જોખમોમાં સેફસાઈડ બનાવી આપશે આપણને. આટલું આજ્ઞા પાળો કે છે, થઈ ગયું એ થઈ ગયું, પ્રતિક્રમણો કર્યા કરો, તમને બચાવી લઈશું દાદા કે છે. પછી હેડિંગ છે, જ્ઞાનીના વાળ સહિત પ્રતિક્રમણ. અમારાથી કોઈ કોઈ માણસને દુઃખ થઈ જાય છે, અમારી ઈચ્છા ના હોય તોય, હવે એવું અમારે બનતું જ નથી, પણ કોઈ માણસની આગળ થઈ જાય છે. અત્યાર સુધીમાં 15-20 વર્ષમાં 2-3 માણસનું થયું હશે, એ નિમિત્ત હશે ત્યારે નહીં. અમે પાછળ પછી એનું બધું પ્રતિક્રમણ કરી એની પર પછી વાળ મૂકીએ જેથી એ પડી ના જાય, જેટલો અમે ચડાવ્યો છે ત્યાંથી એ પડે નહીં, એની વાળ એનું બધું રક્ષણ કરીને પાછી મૂકી દઈએ, પડવા તો ના જ દઈએ, સામો બોલી ગયો હોય ગાળો દઈ ગયો હોય તોય પડવા ના દઈએ. એને બિચારાને ખ્યાલ જ નથી બેભાનપણે બોલી રહ્યો છે, એનો અમને વાંધો નથી, પડવા દઈએ તો આપણો ચડાવેલો ખોટો. એટલે આ દાદાને જોયેલું એ પણ, એવા દાદાને ગાળો ભાંડે તમે આવા છો તેવા છો, તમે આમ ચીટિંગ કરો છો કે આમ તમે બગાડો છો, કે દાદા કે હે તમને એવું લાગ્યું, એ કરુણાથી બોલે પછી ધીમે ધીમે એ પટેલને ગાળો ભાંડજો ને દાદા ભગવાન ના ભાંડશો, એવું એ શીખવાડે, અથવા તો પછી મૌન રહે, અથવા તો પછી કે છે કે અમે આવી ભૂલ થઈ ગઈ માફી માગીએ છીએ, માફી એ માગે અમને માફ કરી દેજો, અમે તો બહુ ધ્યાન ના રહ્યું અમારે, એવી લાગણીથી માફી મગાવડાવે, પોતે માફી માગી લે ને એને કહેશે મને માફ કરી દો કહેશે. અને હવે અંદર શું કરે છે ને, આ બહારથી આવી તે હોય છે અને અંદરથી એના આત્માને એટલી બધી વિધિઓ હોય છે, પ્રતિક્રમણો તો હોય જ પ્લસ વિધિઓ પણ એવી હોય કે એને પડવા ના દે, બચાવી લે. અને ખરેખર એવું બનેલું છે કે એક એક વ્યક્તિઓને અત્યંત કહે ને દાદા પાસે તીવ્ર કશાઈ વ્યક્તિ આવી હોય, જેમ તેમ દાદાના માટે બોલ્યા હોય, આમાં ફાધરની જ વાત છે, અત્યંત મારી પર રાખ તો દાદા માટે એટલું બધું ઊંધું બોલ્યા
તો પછી દાદા એમને બચાવી લીધેલા. અને એ જ પછી 5-10 વર્ષે પછી દાદાને કહે છે, દાદા તમે મને બચાવી લીધો. અને આ પ્રતિક્રમણ એકલું જ દાદા એમને શીખવાડેલું, પ્રતિક્રમણ કર્યા કરજો, બોલતા જવાનું અને પ્રતિક્રમણ કરતા જવાનું. પણ સુરવીરે એવા તે પ્રતિક્રમણ કરીને બહાર નીકળી ગયા. એટલે આ શું છે, અત્યંત મોહમાંથી કે અત્યંત માનમાંથી, અત્યંત લોભમાંથી, અત્યંત ધાર્યું કરવામાંથી. અને જો પોતાનું ધાર્યું ના થયું, કે પોતાનું ના મોહ પોષાયો, કે પોતાનું માન પોષાયું નહીં ને, તો સામી વ્યક્તિ પર એટેક કરવામાં બાકી નથી રાખી શકતા. હવે દાદા સુધી પહોંચી શકે તો એવા વખતે પણ દાદા કહે છે, અમારી આટલી જ અંદરની સ્થિતિમાં પ્રતિક્રમણો હોય, વિધિઓ હોય, અને બહારથી માફી માગવાનું પણ હોય. એટલું બધું આ કરુણાથી એક એક જીવોનું કલ્યાણ કરવામાં દાદાએ ટાઈમ મૂક્યો હતો આખો. પછી અમે સિદ્ધાંતિક હોઈએ કે ભાઈ આ ઝાડ રોપ્યું, રોપ્યા પછી રોડની એક લાઈન દોરીમાં આવતું હોય તો રોડ ફેરવીએ, પણ ઝાડને કશું ના થાય. અમારો સિદ્ધાંત હોય બધો, એવો કોઈને પડવા ના દઈએ, એની એ જ જગ્યાએ રહે. એ પછી અમે એના વિચારો જ બધા ફેરવી નાખીએ. અમે અહીં ઘેર બેઠા બેઠા એના વિચારો જ ફેરવી નાખીએ. ત્યારે અમે વધારે મહેનત કરીએ, જરા મહેનત વધારે કરવી પડે. તમારે માટે, બધાને માટે મહેનત ના કરવી પડે, એને માટે બહુ મહેનત કરવી પડે. એના વિચારો જ બધા અમારે પકડી લેવા પડે. આથી આગળ વિચાર કરી શકે નહીં, એવું કરવું પડે. એવો કોક જ કેસ હોય ને, બધા કેસ ના હોય ને. એટલે આખું એને અંદરથી એમને શું શું પરિણામ ઊભા થશે એની પોતે પછી પ્રાર્થના વિધિ હોય બધી. અને સહેજ ભેદ પડવા ના દે. દાદા કહે છે, એનો તો જબરજસ્ત ભેદ પાડ્યો, અને જો હું એની સાથે ભેદ પાડું એ પડી જાય, છૂટો પડી જાય. અને આખી જિંદગી પછી મોક્ષ માર્ગ માટે એ છૂટો પડી ગયો, કોઈ દાડો પામી નહીં શકે. એ પોતાના તરફથી આટલું ભેદ પડવા ના દે. નિર્મા પણ એવું બહુ સાચવતા હતા, એક એક વ્યક્તિઓ જોડે હવે જો બહારનું ગમે તે બન્યું હોય, અંદરથી ભેદ ના પડવા દે. અંદર આ બધું વિધિઓ વિચારોને કેચ કરીને પછી ફેરવી નાખવા, એને મેં રક્ષણ મૂકવું, એ જબરજસ્ત કળા હોય છે. અને એ કહે ને કે એ કળા દાદા કહે ને કે એટલી બધી એક સ્પેશિયલ કેસ તરીકે કંઈક બધા માટે જુદું હોય. આજે ઊંધો ફાટ્યો ને, વિરાધક હોય, બહુ જ સામો થાય, તો પછી દાદાનું ત્યાં આ રીત બતાડી દે છે, ખુલ્લી કરે છે. અને કેવી કરુણા. અને એવું કેસ જોયેલા એવા મેં દાદાની પાસે, કે આ દાદાએ આવું કર્યું, નિરૂમાએ પણ આવું કર્યું. એક એક વખત પ્રસંગ અમને ખ્યાલ છે કે આવું કરવાથી એની જોડે ભેદ પડતા અટક્યા. અને જે શરૂઆતમાં અમુક 5-10 વર્ષ જે ઊંધા ચાલ્યા હોય, પછી ધીમે ધીમે અભેદતાને પ્રેમથી આરાધના કરી પોતાનો મોક્ષ માર્ગમાં પ્રગતિ કરી છે એ લોકોએ. પ્રશ્ન કરતા, આ વાળ બાળ મૂકવાનું એ બધું શું છે, એ બધું શું કરવાનું એને? દાદાશ્રી, એનું અંતસ્કરણ પકડી લેવાનું, એનું વ્યવસ્થિત અમારા હાથમાં લઈ લેવાનું. પ્રશ્ન કરતા, એ કેવી રીતે? દાદાશ્રી, એ અમે બધું લઈ લઈએ, એવું ના લઈએ તો પડી જાય ને? પ્રશ્ન કરતા, આપણે જે કંઈ પ્રતિક્રમણ કરીએ એ અતિક્રમણ થયું, એટલે પ્રતિક્રમણ કરવાનું છે તો સામેવાળાને માટે આપણે પ્રતિક્રમણ દરમિયાન આપણે જે દુઃખ પહોંચાડ્યું એટલા માટે પ્રતિક્રમણ કરવાનું? પેજ નંબર 184. દાદાશ્રી, હા એટલા માટે જ, બીજા કોઈ કારણ માટે નહીં. હવે આપણે તો લેવા દેવા જ ના રહીને હવે આની જોડે વ્યવહાર જ નથી રહ્યો. ફક્ત આ કોઈને દુઃખ ના પડે એટલું જ જરા જોવા પૂરતું જ. તે જે ગુનેગાર હોય તેને કહી દેવું કે પ્રતિક્રમણ કર. બાકી આપણે શુદ્ધાત્માને તો કંઈ ધોવાનું નથી રહ્યું, ધોવાઈ ગયું બધું. પાછું શું છે કે જેમ એક્સ્ટ્રીમ માણસ, એક માણસ બીજાને તરછોડ મારે છે, તો તરછોડ મારનારે કેવી રીતે રહેવું એક રીત બતાડી. હવે બીજો માણસ આપણને તરછોડ મારે છે તો આપણે કેવી રીતે રહેવું આ બીજી રીત આવે છે. હવે દાદાના લેવલ સુધી પણ એમના સામા થાય એવું બની ગયો વ્યક્તિઓથી. દાદાની રીત આપણને ખુલી, એટલે એક્સ્ટ્રીમ કરુણાની કે એક્સ્ટ્રીમ પ્રતિક્રમણની કે એક્સ્ટ્રીમ કલ્યાણ કરવાની, કે એને પોતાને અડ્યું નથી અને સામો ના પડી જાય એની જબરજસ્ત જાગૃતિ રાખીને ચોખ્ખું કરે છે. જ્યારે આપણે કોઈને દુઃખ આપ્યું એક લેવલ થયું, આ બીજો આપણને દુઃખ આપી જાય છે, આ એ લેવલની વાત ચાલે છે આખી. પછી પ્રતિક્રમણ, પ્રશ્ન કરતા, પણ આપણાથી બીજી વાર આવા અતિક્રમણો ના થાય? દાદાશ્રી, ના થાય એવું નહીં, અતિક્રમણો એ ડિસ્ચાર્જ છે એટલે હોય જ, જેટલા હોય એટલા જ નીકળવાના. ના થાય ને થાય એવો સવાલ જ નથી. આપણને લાગે કે આ અતિક્રમણ છે એટલે તેના પ્રતિક્રમણ કરાવવા. અતિક્રમણ ના હોય તો ડિસ્ચાર્જ જોયા જ કરવાનું, બીજું કશું નહીં.
પ્રશ્ન કરતા, આપણા કોઈ સગા છે તો એ બે લેવલ થયા. આમાં જેટલો ભરેલો માલ છે નીકળે, હવે એમાં આપણને લાગે કે આ અતિક્રમણ જેવું, બીજાને દુઃખ થાય એવું છે તો પ્રતિક્રમણ કરાવો. અને બીજું સામાન્ય ભાઈ, કોઈને સ્પંદનો પહોંચતા જ નથી તો પછી એને જ્ઞેય રૂપે જોયા કરો. આ ડિસ્ચાર્જ પરિણામ છે એનો. જ્ઞાતા દ્રષ્ટા હું શુદ્ધાત્મા છું, એટલે બે લેવલ જુદા મળે છે આપણને આમાં. પછી પ્રશ્ન કરતા, આપણા કોઈ સગા છે તો એ એટલી બધી મોટી ભૂલો કરે છે, બ્લન્ડર્સ, કે એને ભગવાને માફ ના કરે અને આપણી પાસે માફી માંગે, ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ એવું કયા કરે, તો ત્યાં માણસ શું કરે? દાદાશ્રી, આપણે માફી આપવી, ભગવાન માફ ના કરી શકે. ભગવાનમાં નબળાઈને આપણે જબરા કહેવાઈએ, કારણ કે ભગવાન તો છેવટે એને પૂરેપૂરો બદલો આપે ત્યારે માફી થાય. એમને તો બદલો આપવાનો, આપણે કંઈ બદલો આપવો નથી. આપણે તો માફી આપી દઈએ, સારું થજો તારું. બોલો, આ શું છે કે અહંકાર એટલો બધો, કે એટલો ઊંધો ચાલે છે, ભગવાન એને માફ ના કરી શકે. દાદા કે છે ભગવાન ના માફ કરે, બરોબર જ કે છે, પણ આપણે માફી આપી દઈએ. અને ભગવાન તો છેવટે વિતરાગ છે, એ ભગવાન એટલા બધા વિતરાગ છે કે એના ગુનાનો દંડ એને કુદરતી રીતે મળવાનો જ છે, અનેક ગણો મળશે. આપણે કશું આપણે વેર બાંધવું નથી. અને આમાં એક જો પ્રાર્થનાનો ભાગ આવે છે, આપણે માફી આપી દઈએ એ સારું થજો તારું, અથવા તો કહીને કે હે અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન, એનું ભલું થજો, એને સદબુદ્ધિ આપજો, એ ઊંધાના દુઃખો એને ના પડો, કૃપા કરજો. પ્રાર્થના રૂપે અને પ્રતિક્રમણ રૂપે બધી રીતે આપણે ચોખ્ખા થવાની રસ્તા બતાડે છે આમાં. હેડિંગ છે, વારંવાર એ જ ભૂલ કરે તો? પ્રશ્ન કરતા, કોઈ માણસ ભૂલ કરે પછી આપણી પાસે માફી માંગે, આપણે માફ કરી દઈએ, ના માંગે તોય આપણે મનથી માફ કરી દઈએ, પણ ઘડીએ ઘડીએ એ માણસ ભૂલ કરે તો આપણે શું કરવું? આ કોમન પ્રશ્ન બધા કેને કે આવું બને. ઉપરનો પ્રશ્ન એવો છે કે એવી ભૂલો કરે છે ભગવાને માફ ના કરે. હવે આ કહે છે ઘડીએ ઘડીએ ભૂલ કર્યા કરે, આપણે માફી તો આપ્યા કરીએ છીએ તોય પેલો ભૂલ કર્યા જ કરે છે, તો શું કરવું? પછી પેજ નંબર 185, દાદાશ્રી, પ્રેમથી સમજાવીને સમજાવાય એટલું સમજાવવું, બીજો કોઈ ઉપાય નથી અને આપણા હાથમાં કોઈ સત્તા નથી. આપણે માફ કરે જ છૂટકો છે આ જગતમાં, આપણે માફ કરે જ છૂટકો છે આ જગતમાં. નહીં માફ કરો તો માર ખવડાવીને માફ કરશો તમે, ઉપાય જ નથી. આપણે સમજણ પાડવી એ ફરી ફરી ભૂલ ના કરે, એવા ભાવ ફેરવી નાખે તો બહુ થઈ ગયું. એ ભાવ ફેરવી નાખે કે હવે ભૂલ કરવી નથી, છતાં થઈ જાય એ જુદી વસ્તુ છે. માણસ નક્કી કરે કે હવે મારે ભૂલ કરવી જ નથી, છતાં થઈ જાય છે એ જુદી વસ્તુ છે. પણ કરવી જ નથી એવું કહે તો એનો પાર જ નહીં આવે. કરવી જ છે, કરવી જ છે એવું કહે તો એનો પાર જ નહીં આવે. આમાં શું સમજવા જેવી વાત છે કે એનું વર્તન જે છે એ આપણને ભૂલવાળું દેખાય છે, અને આપણને એવી એને સમજણ પાડતા આવડતી નથી કે એને એવી સમજણ પાડીએ કે એની જે વર્તન છે ભૂલવાળું એમાં એને શંકા પડે કે હું ખોટું કરું છું અને આવું ન કરવું જોઈએ, એવી એને સમજણ પડી ગઈ તો બહુ થઈ ગયું કે છે. અહીંયા એ જ કે છે ને કે તમે આપણને એવી સમજણ પાડવી એને કે એને એનો ભાવ ફેરવી નાખે. ઓકે, આવું ખોટું છે, આવું ના કરવું છે, એટલો ભાવ ફર્યો ને બહુ થઈ ગયો. હવે આપણે શું છે કે આ જો ખબર હોય કે ભાઈ આ ભાવ ફેરવાડવા જેવો છે, વર્તન આવી વસ્તુ છે અને પોતે શુદ્ધાત્મા જુદા છે, જો ત્રણ વસ્તુ આપણે જાણતા હોઈએ તો પછી આપણે ભાવ ફેરવડાવવાનો પુરુષાર્થ કરી શકીએ, અથવા તો એનો કંઈ પ્રયત્ન કરીએ કે સમજણ પાડીએ કે તને આ વર્તનમાં ભૂલ લાગે છે તને, તો કંઈક એને મેં ગેડ બેસતા સુધારી શકશે. હવે આપણે શું થાય છે, વર્તન ઉપર ઘા માર્યા જ કરશે તો ભાન નથી પડતું, રોજ કેવું પડે છે, સમજતો જ નથી. હવે એ વસ્તુ શું થાય, એનો ભાવ વધારે ને વધારે અવળા મજબૂત થતા જાય અને પછી વધારે અવળો ચાલશે. બોલો, આપણે ને આપણે જ એને અવળો વધારવા, અવળું ચાલવામાં, ઊંધું ચાલવામાં, વધારે ઊંધું ચાલવામાં, આપણી અણસમજણથી એને ઊંધું ચાલવામાં હેલ્પ કરી ઉપરથી. આપણે જો આ જાણતા હોઈએ કે ભાઈ એને ભાવ પરિવર્તન કરાવવું એવો પ્રયત્ન કરો તો કંઈક સુધારવાની આશા છે, અને નહીં જાણવાથી વર્તન ઉપર ઘા મારીએ છીએ એટલે અહંકારને ઘા પહોંચે છે અને અહંકાર બમણો ઊંધો ચાલે છે. અને પછી એ નક્કી કરે કે મારે કહેને કે હું કરીશ, જાઓ. બોલો, હવે ઊંધો ફર્યો એ આપણા જ નિમિત્તે ઊંધો ફર્યો અને એનો જવાબદારી પણ આપણને માથે આવે છે. એટલે બોલો, આપણે સુધારવાના પ્રયત્ન કરવામાં ઉલટાનો વધારે ગુના બાંધી દઈએ છીએ, બગડે છે અને આપણે ગુનેગાર વધારે થતા જઈએ છીએ.
પણ દીપકભાઈ શાંતિથી સમજાવીએ તો પણ કે અમારે તો નરક જ જોઈએ છે, અમારે નથી જોઈતું કશું, તો મોક્ષ નથી જોઈતું. આપણે ધીરજથી કામ લેવું પડશે. એ તો દારૂ પીધેલો મને શું ના બોલે, આપણે સમજવું, ભાઈ હમણાં ટાઈમ પાક્યો નથી, થોડું ધીમું રાખો. તપ કરવું પડશે આપણે, અને ધીરજ તો કેવી રાખવી પડશે. અને એના ગમે તેવા વાંકા શબ્દો ઉપર પણ આપણને એક આપણે છંછેડાઈ જતા હોય ને કોઈ દાડો સુધારી ના શકે. આપણે સ્થિરતા હોય, આ ભરેલો માલ નીકળે છે એ પોતે જુદો, શુદ્ધાત્મા જુદો છે, આ બધો કચરો આપણો હિસાબ પૂરો થાય છે, કેમ કરીને એનું કલ્યાણ થાય, બધી ભાવના હોય એ સૂચ પડશે આપણને. આ પૂરું કરીએ એટલે. એ તો ઊંધે રસ્તે ફરેલો માણસ કહેવાય, પણ કરવી નથી એવું નક્કી કર્યા પછી પોતાને પણ પસ્તાવો થાય, અને એ ભૂલનો વાંધો નથી. ભૂલ કરનારને પોતાને પસ્તાવો થાય ને નહીં કરું એવું નક્કી કરે પછી છે તે ફરી ભૂલ થાય તો વાંધો નથી, નહીં કરું એવું નક્કી પણ કરે. શું કહે છે કે આટલો જો ફેરફાર થાય ને તો બહુ થઈ ગયું. નક્કી કર્યા પછી પોતાને પણ પસ્તાવો થાય, અને એવી ભૂલ જો એને, એટલે સામા માણસને જો આટલો પસ્તાવો શરૂ થાય એટલું આપણને ઇનિશિયેટ કરતા આવડવું જોઈએ. અને પછી ભૂલ કરનારને પોતાને પસ્તાવો થાય, નહીં કરો એવું નક્કી કરે તો પછી એ બચી ગયો, ઊંધો ફરતા અટકી ગયો. આપણે શું છે કે આપણે એવી છંછેડીને એક તો ઊંધો છે એને બચાવવો છે, અને પાછું એવું કરીએ છીએ કે એ વધારે ઊંધો થાય છે. અને આ સત્સંગ, અરે આ સંસારમાં આવી ભૂલો ચાલ્યા જ કરે છે, એકબીજાને બગાડવામાં, એકબીજાને પછાડવામાં, એકબીજાને પડી જવામાં વધારે એન્કરેજ થતું જાય છે. કારણ સાચી ક્યાંથી સુધારવું એ જડતું નથી. માટે પછી નહીં કરવું એવું નક્કી પણ કરે, પસ્તાવો થાય, પશ્ચાતાપ કરવો જોઈએ, પછી થાય તો પાછો પશ્ચાતાપ કરવો જોઈએ. એનું કારણ શું છે? ત્યારે કહે ભૂલના કેટલા પડ છે ડુંગળીની પેઠે, એ પળ પસ્તાવો કરવાથી જતા રહે પણ બીજું પળ પાછું આવે, એટલે ડુંગળી એવી ને એવી દેખાય. એ તો જ્યારે બધા પળ જતા રહે ત્યારે ખાલી થાય, ત્યાં સુધી ના થાય. એ તો અનંત અવતારની ભૂલો પાર વગરની કરી છે. એટલે એક પળ એનું વર્તનનું જે દેખાય છે એની પર એને પસ્તાવો લે તો એક પળ ગયો, એટલે પાછું વર્તન બીજે દાડે એવું ને એવું દેખાય. એટલે અહીંયા કહે છે ને, એકની એક ભૂલ માફ કર્યા પછી ફરી ફરી ભૂલ કર્યા જ કરતો હોય, તે ફરી ભૂલ શા માટે કરે છે? અને દોષ પડવાળા છે. એક પડ ગયું, પાછું બીજું પડ આવ્યું, ફરી એવું વર્તન દેખાય. તો આપણે ધીરજ રાખવી પડે કે આનો ભરેલો માલ નીકળે છે, એટલે દિલમાં શું છે, પસ્તાવો થાય છે, ભૂલ નહીં કરવું એવું નક્કી કરે છે તો આ બચી જશે. એટલે આ રીત કે ને, સુધારવાની રીતની ચાવીઓ બતાડી છે બધી આમાં. હવે થોડુંક લઈએ પ્રશ્ન. સવારે આપણે જે વાત થઈ ને અપોઇન્ટમેન્ટ અને ઘાલમેલિયાની, એટલે એમાં આપણે સપોઝ આપણા પર ન આવતું હોય પણ બીજાનું એવું દેખાતું હોય કે જે ઘાલમેલિયા આવા હોય જ મૂળથી જ હોય, એ લોકોને ક્યાંયથી ઊભું ન થતું હોય પણ એ લોકોને આમાં ઇન્ટરેસ્ટ જ હોય આવું બધું કરવામાં કે આવી બધી વાતો કરવામાં, એટલે આપણને એવું દેખાતું હોય કે એનું પહેલાં આવું જ્યારે એણે કોઈની સાથે કર્યું હોય ને તો એ વ્યક્તિનું આખું મોક્ષ માર્ગ ડાયવર્ટ થઈ ગયો હોય. તો એમાં આપણે, તમે કીધું ને કે પોલીસવાળાને સોંપી દેવાનું, એટલે એ સમજાયું નહીં કે એમાં, એટલે આપણે ભેગા મળીને બધા હવે 5-10 જણા ભેગા મળી અને પોઝિટિવનું જોર વધારો, નેગેટિવ નાનું થઈ જશે કોક દાડો. ગ્રુપ પોઝિટિવનું જોર વધારતા જાઓ, બીજો શું ઉપાય છે? હજે આવડી મોટી દુનિયા, દાદા એકલા હતા તો એકને કીધી, બીજાને કહ્યું, ત્રીજાને કહ્યું, એકબીજાને કહેતા 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 આખું વિજ્ઞાન લોકો સુધી પહોંચ્યું. હજુ ઉપાય આટલો જ છે કે ભાઈ આપણે, આપણને ભેગો થયો એને તો પોઝિટિવ સમજાવજો, નેગેટિવ ના પડશો. એક વસ્તુ 100% નિશ્ચય કરી જ નાખવાનો કે કોઈના નેગેટિવમાં પડવું જ નથી. જે વ્યક્તિ હાજર ના હોય એની માટે અક્ષરે વાંકો બોલાય નહીં, આટલો એક શબ્દ પકડી રાખો તો સોલ્યુશન આવશે કોક દાડો એનો. અને એમાં બીજું એક એવું બી દેખાયું કે જેવું મહાત્માઓનું તમે કીધું બે, કે સિક્કાની બે બાજુ હોય એમ, સેવાર્થીઓનો પણ એવું એકે એક્શન કે એવું પોતાને અંદર હોય જ કે મારું આવું ક્યાંય ખરાબ ન થવું જોઈએ જેથી દીપકભાઈ પર આવી જાય, એવું બેવ સાઈડ હોવું જોઈએ. અને મહાત્માએ એવું સમજવાનું કે આવું થઈ શકે એમ, છતાં આપણે નેગેટિવ સ્પ્રેડ નહીં કરવાનું પણ ત્યાં જ એમને સમજાવીને કહી દેવાનું કે આવી રીતે છે. બરાબર છે. ધીરુ, ગઈકાલની સામાયિકમાં પાશવી આનંદ વિશે ઘણો કચરો દેખાયો. બિઝનેસમાં સ્પર્ધક હોય જે એ અને બી બંને પાર્ટનરને આપસમાં
ડિસ્પ્યુટ થાય તો અથવા તો તેમને લોસ જાય, તેમને પારિવારિક સિરિયસ પ્રોબ્લેમ આવે ત્યારે ધીરુને અંદરથી ટાઢક થાય, તો પ્રતિક્રમણ કેવી રીતે કરવા? આ તો જે થયું એની પર પસ્તાવો લેવો એટલી જ વાત આવે છે કે ભાઈ આપણે દિલથી કે ભાઈ આમનું આવું થયું ને મને ગમ્યું, ખોટું કહેવાય, આવું ના હોવું જોઈએ. કોઈકનો લોસ એ આપણો જ લોસ જેટલું દુઃખ હોવું જોઈએ. હાર્ટ કોનું નામ કહેવાય કે ભાઈ આપણે એમ નથી કે દાનો દુશ્મન સારો, મૂર્ખ મિત્ર સારો નહીં. દાનો દુશ્મન એટલે શું કે એ દુશ્મન હોવા છતાં એનું દુઃખ થાય ને તો પોતે હર્ટી લઈ અને સહભાગી હોય છે, અને મૂર્ખ મિત્ર તો એને ભાન જ નથી બિચારાને કે શું હિતાહિતનું ભાન જ નથી કોઈ જાણ. એટલે પેલો બોલો દાન દુશ્મન હોવા છતાંય એ એટલું અહિત ના જ કરે કે મારે આ બાબતમાં દુશ્મન આવડશે, એનો છોકરો માંદો છે ને મરી જાય એવું હું ના વિચારું, હું મારો છોકરો માંદો હોય એટલી જ એને હેલ્પ કરું, એ એવો માણસ હોવો છે. એટલે આ થઈ ગયું, એનું થઈ ગયું, હવે પ્રતિક્રમણ કર્યા કરો. હવે આવો એમને લોસ થયો તો ખુશ થયો તો માફી માગું છું, એ લોસ એમને કોઈને આવા દુઃખ ના હોજો એ પ્રાર્થના કર્યા કરવાની, અને થયું એની પ્રતિક્રમણ કર્યા કરવાના. જેની ડિટેલમાં રીત બતાડશો, નજીકના સગા જેની સાથે દ્વેષ હોય તેમને પણ પ્રોબ્લેમ આવે ત્યારે એમની નિંદા પણ થઈ છે, પાછવી આનંદ પણ લીધો છે, કાલે બહુ જ કચરો દેખાયો, જેમ છે તે આપની પાસે કબૂલાત કરું છું, પ્રતિક્રમણ પણ કરું છું, અને પ્રદર્શિત ખૂબ પ્રતિક્રમણ કરવા છે, માર્ગદર્શન આપશો. બસ આ જ રીત છે. હવે આપણે સમજી ગયા, આપણને પ્રતીતિ બેઠી કે આ કોકના દુઃખે રાખે છે, કોકને દુઃખ આપીએ અને પસ્તાવો નથી લેતા તો અનેક ગુણો ગુનો બાંધી દઈએ છે, તો એને એને મુશ્કેલી પડે એની પર રાજી થયા તો આપણે પાછળતાના કેટલાય ખરાબ કર્મો બાંધી નાખીએ. પસ્તાવા લેવાથી કચરા બળી જશે. શું પણ સામેનાને પ્રોબ્લેમ થાય અને આપણે હાર્ટ આપણે કહે, તમે કીધું આપણા હાર્ટમાં હૃદયમાં ચીરો પડે એવું દુઃખ થવું જોઈએ, તો એ પછી રાગમાં ન જાય? ના, હજુ તો આ બુદ્ધિને પાછી તો ફરવા દો, જે પાછવી બુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે, પાછી તો ફરવા દો. હાર્ટમાં હાર્ટ છે ને એ રાગ નથી ઊભો કરતો, આ બુદ્ધિ મને ફાયદો કરે છે એટલે રાગ પડે, બુદ્ધિ અભિપ્રાય આપે છે ને એટલે રાગ થાય છે. હાર્ટ તો બહુ જુદી વસ્તુ છે, હાર્ટ તો સામૂહિક હિત વિચારે, આપણા જે લાગણી હોય એને કેમ કરીને બધાનું હિત થાય એવું હાર્ટમાં છે. રાગ નહીં થવા દે, એ રાગ થશે ત્યારે દેખ લેંગે, પેલા થવા તો દો. વેર દ્વેષભાવ, વેરભાવ, જલસ, સ્પર્ધા, ઈર્ષા, એ હિંસકતા બધી મટે એ બહુ થઈ ગયું, સમજાય છે ને? આપણો આ દિલમાં પ્રતીતિ બદલાઈ રાખી કે આ ખોટું છે, બહુ મોટો પુરુષાર્થ કહેવાય છે. દાદાની વાત આપણને જે જે સંસારમાં આપણે ઊંધા જતા હતા એમાં આપણને બ્રેક લાગે છે, અને સંસારમાંથી પાછા ફરવાની પ્રતીતિ બેસી જાય છે કે નહીં આ જિંદગીમાં આવું ના કરાય, અને એ જ મોટી કૃપા છે દાદાને. એક એક શબ્દમાં એટલું વચનબળ છે, વચન સીધી છે કે માણસને પાછો ફેરવે છે. સુધીર, આ કર્મ જ અતિક્રમણથી બંધાય છે, મય રસને લીધે બંધાતું નથી. રસ જેટલું ભોગવવાનું રહે પછી જેવા રસથી અતિક્રમણ કર્યું હતું તેવો રસ ભોગવવાનો, પ્રતિક્રમણ કરે તોય રસ તો ભોગવવો જ પડે. તો પ્રશ્ન એ છે કે ભાવ પ્રતિક્રમણ વખતે મહાત્માએ ઉપયોગ ક્યાં ગોઠવવો, થઈ ગયેલા ડિસ્ચાર્જ અતિક્રમણ ઉપર કે અતિક્રમણ થતી વખતે ચંદુને પડેલા રસ ઉપર? અહીં રસ ઉપર વિશેષ સમજાવશો. આમાં રસનું જલ્દી પકડાય એવું નથી માણસથી, એટલે આપણે દેખાય છે એટલા ભાગને પ્રતિક્રમણ તો કરો, એમ કરતાં કરતાં રસ જો ઓળખાયો ને તો છેવટની વાત એ છે કે અહંકારના રસને ઓગાળવાનો છે. કોઈ અપમાન કરે છે ને તમે અક્કલ ઓગાળના છો, ત્યારે હું અક્કલવાળો છું, જે રસ હતો ને એ ખેંચી જાય છે, એટલે બહુ ઉપકાર છે એનો. પણ આપણે આ તો હવે આટલી બધી વાતો થયા પછી ગેડ બેઠી કે અહંકારને આમાં રસ છે, તો આપણે તો પેલું થાય કે મને અક્કલ વગરનો કીધું એટલે કેટલો બધો ઊંધુક ચક્કર ચાલે, તો આપણે એની ઉપર જ પ્રતિક્રમણ કરતા હતા અત્યાર સુધી. આ એક સ્ટેપ આગળની વાત મળી આપણને કે ભાઈ રસ ઓળખો, પણ એ કદાચ નહીં ઓળખાય હજુ, કારણ ચીકણા હોય ને બંધ પડી ગયેલા છે પાછા, એટલે હમણાં પકડાશે નહીં તો હમણાં ડિસ્ચાર્જ ક્રિયાઓથી બીજાને દુઃખ પહોંચે છે, એની ઉપર પકડો. આપણે વારંવાર સામાયિકમાં એ ધીમે ધીમે લાવતા તો જઈએ છીએ કે આ ડિસ્ચાર્જ વાણી વર્તન વિચાર ઉપર અભિપ્રાયો છે શોધી કાઢજો, ધીમે ધીમે અહંકારની માન્યતા છે શોધી કાઢજો, અને અહંકારની માન્યતા તૂટે છે એનો ઉપકાર માનજો. એ જેમ જેમ આપણું ફોકસ સૂક્ષ્મતા ઓળખવાની શક્તિ વધશે ને પછી રસ ઉપર દ્રષ્ટિ રહેશે, અને પછી તો રસને જ ઓગાળી નાખ્યો ને તો પેલું ઘણું સ્થૂળ ભાગ તો એમને મૂડી ગયો પછી. પણ હમણાં એ નહીં થાય, સોમાં બે જગાએ થશે ખરું,
બાકીની જગ્યાએ ન થાય ને તો બોજો નથી રાખવો આપણે. સ્થૂળ ચોખ્ખું કરવામાં પડો, પણ સ્થૂળ દેખાય એવું છે, સમજાય એવું છે, અનુભવાય એવું છે, અને રસ્તો બહુ અનુભવ એટલું કે ને એ જેમ જેમ એને ગેડ બેઠી પછી પકડાશે. આ તો આપણો આટલો બધો સત્સંગ કરીએ છીએ ને ત્યારે આમ થોડો કેમેરા સૂક્ષ્મતર પર ફોકસ કરી શકે છે, એટલે આપણે એ બધું બધાને શક્યતા નથી એટ એ ટાઈમ. એટલે કશો વાંધો નહીં, આપણે આટલું કરશું ને તો છેવટે રસને તો પહોંચે જ છે, રસ તૂટે તો છે જ, એક એક પળો ઓછું થાય છે. એટલે આપણે જાગૃતિનું ફોકસ આપણે કરીએ ત્યારે અતિક્રમણ જ્યારે પણ થયું હોય છે કશાય ભાવ સાથે, ત્યારે જાગૃતિનું ફોકસ ત્યાં તો જાય જ છે, પણ સાથે એમ કે આ જે ડિસ્ચાર્જ અતિક્રમણ છે તો જ્યારે બન્યું છે ગયા ભાવમાં ત્યારે એ કેવા રસથી એ બંધાયું છે, એ આ વખતે જ્યારે નીકળતું હોય ડિસ્ચાર્જમાં ત્યારે એને કેવી રીતે પકડવું, આપણા ભોગવટાથી સામેના ભોગવટાથી તો એને ફોકસ આપી શકાય ખરું? આપણા જાગૃતિ બહુ ઝીણવટમાં પડવાની જરૂર નથી, ઝીણવટમાં એટલું જ પડ્યો કે હો આ વાણીનો દોષ નથી, પાછળ અભિપ્રાયનો દોષ છે, અને અભિપ્રાયનો પસ્તાવા લીધા એટલે જીતી ગયા આપણે. ગયા ભાવમાં કેવા સંજોગથી હું આવું ઊંધું પગ બંધ થઈ ગયો છે એની બહુ પછી ઊંડા ઉતારવાની જરૂર નથી. એ તો પછી શું છે કે આપણે આજનું ચોખ્ખું કરવામાં રહી જશે બધું, સમજાય. આ વખતે ડિસ્ચાર્જમાં નીકળે છે ત્યારે કીધું છે ને કે રસ તો ભોગવવો રહ્યો છે એની અંદરનો, એટલે ખબર પડી નહીં ત્યાં સુધી પછી આવશે જ ને. આજે તમને વાત થઈ હોય એટલી ત્રણ જ વસ્તુ ખબર પડે, બાકીની 97 ખબર પડતી નથી. એટલે પહેલો બોલશે, પછી અથડામણ થશે ત્યારે ભોગવટ આવશે, ત્યારે રસ ઓળખાશે. એટલે રસ તો બંધાઈ ગયેલો ભોગવાયા વગર જતો નથી, ઇફેક્ટ આપીને તો જાય તો છે જ, પણ એમાં તમે જાગૃત થશો તો બીજી વખત તમને એ ઉપકારી થશે, એ જાગૃતિ તમને હિતકારી થશે બીજી વખત, સમજાયું ને? જય સચ. અનુજ દાદા 3 મિનિટમાં ચરણ વિધિ કરતા હતા અને સેકન્ડમાં પ્રતિક્રમણ કરતા હતા, વિધિના બધા શબ્દો બોલતા નહોતા, એ કેવી રીતે 3 મિનિટમાં કરી શકતા હતા? આ તો આપણે વાત કરતા હતા આરપીએમની કે ભાઈ એક રિવોલ્યુશન ફરે તો 1 મીટર જાય તો 10 રિવોલ્યુશનમાં 10 મીટર જાય. હવે 10 રિવોલ્યુશન કે 3 મિનિટમાં જતું હોય, હવે એકદમ સ્પીડ હોય ને 10 3 ગણી સ્પીડ કરે તો 1 મિનિટમાં એટલું કાપી શકે, એટલે કેટલું આરપીએમ એટલું બધું ફાસ્ટ. આપણું તો શું છે, શબ્દ બોલીએ ને દાદા કે અમને આખું પદ પસાર થઈ જાય, એટલું બધું ચક્કર ચાલતું હોય ને 5000 આરપીએમ. એટલે ફૂલ મતલબ વર્ડિંગ સાથે બોલતા, બધું બધું વર્ડિંગ સાથે જ હોય, એટલું ફાસ્ટ, એટલું બધું ફાસ્ટ હોય. નિરૂમાનું તો સાંભળેલું, હજુ હું નમો વિતરાગાય કરું ને તો એમનો નમકાર મંત્ર પૂરો થઈ ગયો હોય, હું જોવે ખરો પતી ગયું. મેં તો કે હજુ હું શરૂ કરું, નમો વિતરાગાય નમો હરિયંતાણ પર જોઉં ને પૂરું થઈ ગયું. આપણને લાગે આટલું ઝડપથી, પણ એમનું આરપીએમ જ એટલા બધા ફાસ્ટ ફરતા હોય કે એમને પછી વાર જ ના લાગે. હજી એક પૂછું, મતલબ હમણાં એ છે ને કે માફી માંગતી વખતે આપણે કહી દેવું કે મારામાં અક્કલ ઓછી છે કે આવું કે એને નીચા ગણાવું, તો એનાથી અક્કલ ઓછી છે આવી રીતે કરીને આપણી અક્કલ ઓછી ના થઈ જાય? એટલે ના, એવું નહીં થાય. આ શું છે કે આપણે શું નામ તો અનુજ, તારે અનુજને કહેવાનું તો કયા આધારે માને છે કે હું હોશિયાર છું જો તારી લોચા પડે છે એની કરતાં તો ઓછી છે. એટલે શું, આ ગુણાકાર ના ભાગાકાર કરવા પૂરતું છે, પછી ભાગાકાર થઈ ગયા પછી ભાગાકાર કરો ને તો ઓછી થઈ જાય. એટલે બેલેન્સ રાખવાનું છે. જેટલું આમ નલાયક છે માનતા હતા તો 7 વખત બોલ્યા હોય તો 7 વખત ભાગાકાર કરો એટલે પછી ન્યુટ્રલ થઈ જાય, પછી હું નલાયક છું નલાયક કર્યા કરો તો પછી બગડી જાય. એટલે આપણે કહે છે જુદું રહીને કામ લો, ના સમજાયું? એનાથી ડિપ્રેશન નહીં આવશે, એટલે અનુજ થી જુદા રહી અને અનુજ સાથે કામ લો. અનુજ ચગી ગયો હોય તો ઉતારો, ઉતરી ગયા પછી વધારે નહીં ઉતારો, નહીં તો ડિપ્રેસ થઈ જાય. તો ડિપ્રેસ થઈ ગયો તો ઊંચો ચડાવવો છે કે મારામાં કંઈ બરકત નથી, તો કે ના તમે જો કેટલું સરસ કરી શક્યા, ફેરવું કેટલું સારું થયું તમારાથી, તમે એવું ડિપ્રેસ ના થશો. એટલે એને નોર્માલિટી રાખવાની છે, પણ આપણે જુદા હોઈશું તો નોર્માલિટી આવી શકશે. અને હજી એક પૂછું તું કે જે પણ આવે છે આપણા સાથે થાય છે એ પાછલા ક્રમનો હિસાબ છે એવું કહેવાય છે ને, તો આપનો કઈ એવો એક્સપિરિયન્સ છે એટલે આપણને થયું હોય કે હા ભાઈ આ મારા પાછલા કર્મ ના હિસાબે થયું છે, એવું કઈ એક્સપિરિયન્સ બીજો આપનો શેર કરો ને? તો મારી વાત કરે છે. હા હવે મારી તો વાત એટલી જ છે કે ભાઈ હું બરકત વગર નો હતો, છું હજુ, તો પછી આટલું બધું પ્રગટ ક્યાંથી થયું? તો પાછલો હિસાબ હોવો છે, પ્રૂવ થયું કે મને આ ભાવમાં તો એવી કઈ આવડત દેખાતી નથી મારી પાસે. ખબર તો ના પડે ભાઈ
આજે આખો દિવસ કમાયા ના હોય ને આપણે પૈસા વાપરતા હોય તો ના ખબર પડે કે ગઈકાલે પૈસો બેંકમાં ભર્યો હોવો જોઈએ. સમજાયું? આ પ્રતિક્રમણ આપણે જે કરીએ છીએ એ ભાવથી થાય છે, બટ જે નાના છોકરા હોય છે એમને તો કાંઈ ખબર નથી ભગવાન શું છે કે મતલબ શું થાય છે, એટલે તો એના એનાથી પણ પ્રતિક્રમણ થઈ જાય છે. હે દાદા ભગવાન અને માફ કરો, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો, બહુ સરસ પ્રતિક્રમણ થાય. દાદા ભગવાન તો ઓળખે છે. નહીં બટ એ તો નાનો છોકરો તો નહીં ઓળખે. અરે ઓળખે ઓળખે, કારણ ગયા ભાવમાં મોટો હતો, આ ભાવમાં નાનો છે. ગયો બહુ પુરવાર થાય છે. પૂછી જો, અહીં નાના હશે ને, હમણાં નથી દેખાતા. હમણાં જે ચોકલેટ બહાર કરો ને 30-50 છોકરા બહાર નીકળશે અહીંથી. પછી એને પૂછીએ ને તું પ્રતિક્રમણ કર્યું તો કે હા, કઈ રીતે કરો? કે દાદા ભગવાન મેં મમ્મીને દુઃખ આપ્યું, માફી માગું છું, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. એક્ઝેક્ટ બોલ છે. ના ખબર પડે કે આ ગયા ભાવનો મહાત્મા પાછો આવ્યો છે ને. જો આ બતાડે છે એના એના છોકરા આ છોકરાની વાત કરશે. દીપકભાઈ નમન પ્રતિક્રમણની આખી વિધિ બોલે છે. બોલો, કેટલા વર્ષનો છે? એક વર્ષથી બોલે છે, અત્યારે 3.5 વર્ષનો છે. એટલે 2.5 વર્ષનો તો ત્યારથી આવડે છે ને. એટલે 80 વર્ષ હતા એટલે 82 વર્ષનો હતો ને, એટલે આવડે જ ને માણસને. ના સમજાયું? 82 વર્ષ ગયા વખતે 80 વર્ષના થઈને ગયા હોય કાકા, અને અત્યારે 2.5 વર્ષના, એટલે કેટલા વર્ષના કહેવાય? 82 એન્ડ હાફ. અને આપણે કેટલા વર્ષના? તને કેટલા વર્ષ થયા? તને કેટલા વર્ષ થયા અત્યારે? 21. તારા કરતા બોલો 60 એન્ડ હાફ, 1 એન્ડ હાફ યર મોટા કહેવાય. તું તારી જાતને માટે, હું એના કરતા એ 2.5 વર્ષનો છે ને, હું તો 21.5 વર્ષનો. ના, 82 વર્ષનો છે. નહીં પણ એ છૂટો તો નહીં રહી શકતો ને કે હું શુદ્ધાત્મા છું. અરે બધું રે, પૂછી જો જો કે છે અનુભવ. અરે બહુ સરસ રે. પણ આમાં ટૂંકી વાત એટલી જ છે કે આ તો કંઈ પૂર્વનો હિસાબ હોય તો જ બની શકે. આપણે કે ને આપણે આપણું સુધારવાની મહેનત કરીએ ને. હે ભગવાનના બદલે આપણે કઈ ઓબ્જેક્ટ લઈને કરી શકીએ? હે મતલબ હે સ્ટોન કે હે પથ્થર મારાથી આવી તે એ ભગવાન જ હોય. એનું કારણ શું છે? એ ભગવાન એકલા શુદ્ધ સ્વરૂપ છે, તો શુદ્ધને યાદ કરીશું ને તો કચરા ઓળખાશે. જેમ તમારે કહે ને કે તમે ધોળું કપડું લો ને તો પછી ટેબલ પર કચરો છે કે નહીં ખબર નહીં ખબર પડે, અને કાળા કપડાથી સાફ કરો તો ખબર ના પડે કચરો હતો કે નહીં. જેટલી પ્યોરિટી વસ્તુ મૂકશો ને તો તમને ઇમ્પ્યોરિટી ઓળખાશે. ઓકે, બટ આવી રીતે પ્રતિષ્ઠા કરી શકે? ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ અને શુદ્ધ આનંદ સ્વરૂપ. એમને જો હાજર નહીં રાખીએ ને તો ભાઈ કચરા ઓળખાશે જ કેવી રીતે, કચરા સાફે કેવી રીતે થશે? અને પારકી વસ્તુના આધારે આપણી પોતાની વસ્તુ સુધારી નથી, પોતાના શુદ્ધના આધારે કે મારે શુદ્ધ સ્વરૂપે પહોંચવું છે એવા થવું છે, અને જે આપણે અજ્ઞાનતાથી ઊંધું ચાલ્યા એમાંથી પાછા ફરવું છે. નહીં બટ એ એવું કહે છે ને, રિફ્લેક્શન આવે છે. સપોઝ એક ઓબ્જેક્ટ છે, એને કહે હે ભગવાન મને આ શક્તિ આપો, આ સામે રાખીને કઈ ઓબ્જેક્ટ નહીં રાખતો, એ પોતાનું રિફ્લેક્શનથી આવી જાય છે. હા, પણ આપણે શું થવું, જડ થવું છે? હા, વાંદરા પણ તાર શક્તિ કૂદવાની શક્તિ છે તો વાંદરા પાસે માગજે, ભસવાની શક્તિ છે કૂતરા પાસે માગજે. એવું કહે છે, પણ જીવતો હોવો જોઈએ, ભલે ભ્રાંતિ વાળો પણ જીવતો હોવો જોઈએ. અને દાદા ભગવાન તો પ્યોરિટી એબ્સોલ્યુટ પ્યોર થયેલા છે, તો બધાય કચરાની સામે એમની પાસે પ્યોરિટી છે, માટે બધી કચરા ખલાસ થાય અને પ્યોર થઈ શકાય એમને યાદ કરવાથી. સમજાય ને? ના, બટ પથ્થરની મૂર્તિ હોય સપોઝ તો એના પાસેથી આપણે શક્તિ માંગમાં એ મગાય કે પથ્થરની મૂર્તિની મય ભગવાનની પ્રતિષ્ઠા કરેલી છે, શ્રદ્ધા બેસાડી છે કે આ સિમંદર સ્વામી ભગવાન છે, બાજુમાં કૃષ્ણ ભગવાન છે, એની બાજુમાં શિવ ભગવાન બેઠા છે, એવું આપણે શ્રદ્ધાથી બેસાડેલું છે. માટે આપણે પથ્થર ઉપર માગતા નથી, શિવ ભગવાન પાસે શક્તિ માગીએ છીએ. કારણ આપણી બુદ્ધિ આકૃતિ ઓળખી શકે છે, અમૃતને પામી શકતી નથી, એટલે આકૃતિથી આપણે ને સપોઝ પ્રતિષ્ઠા ના કરી હોય ને, આપણે માનતા હોય કે આ ભગવાન ચાલે તો શક્તિ આપ મળશે ને ચાલે. અરે લોટાની ઉપર લખો નમો વાસુદેવાય, તો એ વાસુદેવ ભગવાન લોટાની ઉપર લખ્યું ને પછી કે હે વાસુદેવ ભગવાન માફી માગું, તોય ચાલે. આપણી શ્રદ્ધા બેસાડવાની છે. કેસરી કલર ચટાડ્યો હનુમાનજી છે તો તને ફળ આપશે, તારું શ્રદ્ધા તને ફળ આપે છે. પથ્થરો ફળ નથી આપતો કે મૂર્તિ પણ ફળ નથી આપતો, તારી શ્રદ્ધા તને ફળ આપે છે. સમજાયું ને? એવું એક્સપેરિમેન્ટલી એવું કઈ થયું નથી કે એક આત્મા એક શરીરમાંથી બીજા આત્મામાં જાય છે ને એવું દેખાય, સમથિંગ ઓફ ધેટ સોર્ટ.
હવે આ છોકરો નથી મા બાપ પ્રતિક્રમણ કરતા, નથી દાદા દાદી કરતા, તો એને આવા સંસ્કાર પ્રગટ ક્યાંથી થયા? માટે પુરવાર થાય છે કે એ આત્મા પાછો આવ્યો હોવો જોઈએ અને એ પ્રતિક્રમણ સમજીને આવ્યો હોવો જોઈએ. બીજું કઈ રીઝન નથી. કોલેસ્ટ્રોલ છે કે નહીં પ્રૂવ કરી શકે તું? તને ડાયાબિટીસ છે કે નહીં? તો મશીન જોઈએ કે ના જોઈએ? અને મશીન ગમે તેટલું બતાવે તો ટેકનિશિયન જોઈએ પેલો? તો અહીંયા સાયન્ટિસ્ટ, ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ ધ વર્લ્ડ, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ જ કહી શકે કે આ પૂર્વભવ છે, આવતરભવ છે, આ બધું છે. એટલે સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ જોઈએ. આ લક્ષણો આ બધું લેબોરેટરી બધું ખબર પડે એવું છે? તને નથી ગમતું એવું જીવનમાં થાય છે કે નથી થતું? તું બોલો ક્યાંથી આવ્યો? તને તો ગમતું નહોતું, તો બન્યું કેવી રીતે? માટે આ પૂર્વ કર્મ ફળ આપે છે, પ્રૂવ થયું. થાય કે ના થાય? થઈ ગયું. જો તું કબૂલ કર્યો કે ના કર્યો? એક સેકન્ડમાં કબૂલ. રામાણી ભાવેશ ક્યાં છે? એક છે ગોશાળાએ કેવા પ્રતિક્રમણ કર્યા હતા તેથી ભગવાન મહાવીરના અપરાધમાં તે એકદમ છૂટી નરગતિમાંથી દેવગતિમાં ગયા, તો તેમના પ્રતિક્રમણ અને અમારા પ્રતિક્રમણમાં શું ફેર? પરમ વિનયપૂર્વક કરેલું પ્રતિક્રમણ વધુ અસરકારક હોય છે. એ પસ્તાવાથી જ બધો ફેરફાર થઈ ગયો. એમને એમ સમજાયું ગોશાળાને કે હું સાચો તીર્થંકર હતો નહીં, કારણ સાચા તીર્થંકર તો એ જ હતા અને પોતે એની પાછળ ખાવા પીવાની બધી સગવડતાનો લાભ ઉઠાવતા હતા. પછી ઘર વરસ આવ્યો અને પછી હું તીર્થંકર છું ગાવા માંડ્યા. ભૂલમાં તો પોતાને ખબર જ હતી કે હું ખરેખર છું જ નહીં. અને જ્યારે એને પેલું ચગી ગયો હતો અને પછી અહંકાર પછડાયો અને પછી ભગવાનને તેજો લેશ્યા, ભગવાનની શીખેલી ભગવાન પર નાખી, ભગવાન દજાયા ને એને મારી ના શક્યા, કારણ પરમ ચરમ શરીર હતું ભગવાનનું. અને એ તેજોલેશ્યા નિયમ છે કે એ ચરમ શરીર પર ફેંકે ને તો એને પાછી આવે. તે તેજોલેશ્યા ગોશાળાને જ પાછી બાળવા માંડી. ત્યારે કે છે તમને હું મારી નાખીશ, તો ના તારે સાત દાડા મરવાનું થયું છે. ત્યારે એને ભાન થયું કે હું તો ખરેખર તીર્થંકર નહોતો, સાચા તીર્થંકર તો આ જ હતા અને મેં બહુ મોટી ભૂલ કરી છે. પણ હવે એને ભૂલ સમજાઈ પછી બહુ પસ્તાવા લીધા અને પસ્તાવા લેતા લેતા આખી જિંદગીના ગુના ધોવાઈ ગયા એના અને બહુ ઊંચી ગતિમાં ગયા. એટલે પસ્તાવાથી માણસ સુધરી શકે. અને આપણો પસ્તાવો જુદી જાતનો છે. આપણો પસ્તાવો ભાવેશ પાસે કરાવીએ છીએ એટલે આપણો પસ્તાવાથી દેવગતિ આવે તો ઠીક છે, પણ મોક્ષ માર્ગમાં આગળ વધીશું. વે ટુ મોક્ષ હશે આપણી પસ્તાવાથી. ભાવેશ પ્રતિક્રમણ કરે અને તમે શુદ્ધાત્મામાં રહીને એની પાસે પ્રતિક્રમણ કરાવો તો આપણે મોક્ષ માર્ગમાં આગળ વધીશું. આ ગુના ધોવાઈને ચોખ્ખા થશે. એટલે હાર્ટીલી કઈ રીતે થાય? હમણાં દાદાની આજ્ઞા પાડ્યા કરવું, એનું નામ હાર્ટીલી. શંકા કર્યા હોય, શંકા બુદ્ધિ ઉભી કરે છે, શંકા ના ઉભી થઈ તો હાર્ટીલી પ્રતિક્રમણ થયા કરશે. હે દાદા ભગવાન માફી માંગુ છું, રીત બીજી કાંઈ જરૂર નથી. સમજાય ને? સતીશ ભાઈ શિવપુરકર, શિવાપુરકર પાટણ. પુરાણ પર્યુષણમાં 8 દિવસની આવવા માટેની ઈચ્છા હતી, પરંતુ 2 દિવસની મને રજા મળી તો મન મનાવી લીધું. સાહેબ ઉપર થોડો દ્વેષ ભાવ થઈ ગયો, પછી પ્રતિક્રમણ કરી લીધું. તેની પ્રકૃતિનો ભરેલો માલ છે એમ સમજીને મનને સતીશભાઈને મન મના મેં સતીશભાઈના મન મનાવી લીધા છે. તો બરોબર છે, દાદાએ એમની મતિ ફેરવી, દાદાની કૃપાથી મારું કામ થઈ જાય છે. બસ બરોબર છે.